અને હવે મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું. વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાયલી ગેંગરેપમાં પોલીસને મળી છે સફળતા. જી હા, ભાયલી ગેંગરેપના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વડોદરા શહેર પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે. વડોદરા પોલીસે 5 આરોપીઓને પકડી પાડ્યા. આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યા છે. ગેંગરેપ કેસમાં મોટી ખબર સામે આવી રહી છે. તમામ આરોપીઓ વિધર્મી હોવાની શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને શોધવા 3 દિવસ મહેનત કરી 1100 સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે. 45 કિલોમીટર રૂટ પર 1100 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા. 5 આરોપી પૈકી 3 આરોપી વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા 5 આરોપીઓ પરપ્રાંતીય હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે. વડોદરામાં સગીરા તેના મિત્રને મળવા ગઈ હતી. સગીરા તેનો મિત્ર રાત્રે બેઠા હતા ત્યારે 5 લોકો બાઇક પર આવ્યા હતા. 5-5 2 લોકો ત્યાંથી જતા રહ્યા અને બાકીના 3 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો પૂરો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. એક આરોપીએ યુવકને પકડી રાખ્યો. બાકીના 2 લોકોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સગીરાની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈવ જોડાઈ ગયા છે. સીધા એમની પાસે જઈશું. રવિ, નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીમાં કઈ રીતે ગેંગરેપનો કિસ્સો પૂરા ગુજરાતને હલાવી રહ્યો છે, એક બાદ એક એમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. 5 આરોપીઓ શું પકડી લેવામાં આવ્યા? આરોપીઓની ઓળખ થઈ છે કે કેમ? શું કઈ વિગતો સામે આવી રહી છે રવિ? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરાના ભાયલીમાં જે અવાવરુ જગ્યા પર રાતના 12 વાગ્યાની આસપાસ એક સગીરા પર 2 શખ્સોએ દુષ્કર્મ કર્યું અને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો અને જે પીડિતાનો મિત્ર છે તેને પકડીને માર માર્યો હતો. તે મામલામાં આખી રાજ્યની પોલીસ તપાસ કરી રહી હતી. ખુદ રાજ્ય સરકાર પણ આ મામલાને લઈને ગંભીર હતી. 3 દિવસ સુધી સતત તપાસ બાદ આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના 65 જવાનોને સફળતા મળી છે 5 આરોપીઓને પકડવા માટે. વાત એવી છે કે 3 દિવસ સુધી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસના અધિકારી જવાનોએ રાત દિવસ સુધી આરોપીઓને પકડવા માટે મહેનત કરી 45 કિલોમીટર રૂટના 1100 સીસીટીવી ફૂટેજના જે ફૂટેજ છે તેની ચકાસણી કરી અને તે ફૂટેજમાંથી એક ફૂટેજમાં જે આરોપીઓ છે તેમાં 2 બાઇક પર 5 લોકો જતા હોય તેવું પોલીસને મળ્યું અને બાઇકને નંબર પ્લેટના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે. આ જે 5 લોકો પકડાયા છે તેમાં 3 આરોપી વિધર્મી છે. આ તમામ પરપ્રાંતીય છે, મૂળ તાંદલજામાં અહીંયા વડોદરામાં રહે છે અને મજૂરી કામ કરતા હતા. ત્રણેયની અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પૂછતાછ કરવામાં આવી રહી છે. 2 જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એટલે પોલીસ તે દિશામાં ધ્યાનપૂર્વક તેમની પૂછતાછ કરી રહી છે. મહત્વની બાબત છે કે હાલમાં જે 5 આરોપીઓ છે તેમને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવનાર છે. ત્યાં તમામ લોકોનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. ઓળખ પરેડ પછી કરવામાં આવનાર છે. પ્રાઇમરી ઓળખ પરેડ થઈ ચૂકી છે પરંતુ જે ડિટેલિંગ કાયદાકીય જે ઓળખ પરેડ કરવાની થતી હોય છે તે મેડિકલ પરીક્ષણ કરાયા પછી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને ત્યાર પછી બપોરે 1:30 વાગ્યાની આસપાસ વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર પત્રકાર પરિષદ કરશે અને સમગ્ર ઘટનાને લઈને તેઓ વિગત આપવાના છે. જે રીતના આખી જે ઘટના બની છે તે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બની છે પરંતુ વડોદરા શહેર પોલીસને આ કેસને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ સમગ્ર મામલામાં કાલથી તપાસમાં જોડાઈ હતી પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે તે પૂર્વે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આખો કેસ છે તેને ઉકેલી લીધો છે અને 5-5 આરોપીઓને પકડીને અત્યારે તેમની પૂછતાછ એ કરવામાં આવી રહી છે કે તેઓ 3 દિવસ સુધી ક્યાં નાસ્તા ફરતા હતા, કોને તેમનો આશરો આપ્યો હતો, તેઓ મજૂરી કામ કરતા હતા તો એ જે અવાવરુ જગ્યા છે શું તેની આસપાસની જે બાંધકામ સાઇટો છે ત્યાં કામ કરતા હતા કે પછી અન્ય કોઈ છૂટક મજૂરી કામ કરતા હતા, તે દિશામાં પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. મૂળ યુપીના હોવાની અત્યારે વાત સામે આવી રહી છે અને યુપીના કયા ડિસ્ટ્રિક્ટમાં તેઓ રહેતા હતા તે તમામ વિગતો અત્યારે પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. શું આ પ્રકારની કોઈ અન્ય ઘટનાને તેઓએ અંજામ આપ્યો છે કે કેમ તે વિગત પણ અત્યારે જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસના અધિકારીઓ છે તેઓ આરોપી પાસેથી મેળવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ બંને જે પીડિતા અને તેના મિત્રની ભાળ આ 3ને ક્યાં 5-5ને ક્યાંથી મળી તે દિશામાં પણ પૂછતાછ કરવામાં આવી રહી છે કે શું પહેલેથી જ તેઓએ વોચ ગોઠવી હતી, શું તેમનો ઈરાદો કોઈ
પહેલેથી જ આ પ્રકારનું કૃત્યુ કરવાનું હતું. આ તમામ દિશામાં અત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જે જાબાજ અધિકારીઓ છે તેઓ તપાસ કરી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગૃહમંત્રીએ પણ કીધું છે કે આરોપીઓ રાજ્યના કોઈ પણ ખૂણામાં છુપાયા છે તો પણ વડોદરા પોલીસ છે અથવા તો ગુજરાત પોલીસ છે તે પકડી પાડશે. અને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને પાંચે પાંચ આરોપીને દબોચીને હાલમાં તેમની પૂછતાછ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર કરવામાં આવી રહી છે. બિલકુલ થી રવિ, એટલે એક મોટો પડકાર સરકાર તેમજ પોલીસ તંત્ર સામે હતો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો. કેમ કે આપણા ગુજરાતમાં દીકરીઓની સુરક્ષાની વાતો કરવામાં આવે, પરંતુ વડોદરા જેવી સિટીમાં એ પણ નવરાત્રીના સમયમાં જ્યાં રાત્રે બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી આપણી દીકરીઓ બેખોફ થઈને બહાર ફરતી હોય અને તે વખતે બહારથી આવેલા આ યુવકો આ પ્રકારની હિંમત કરતા હોય તો એક કડક સંદેશો આપવો તો પડે. પરંતુ આ કેસને ઉકેલવામાં ઘણા પડકારો પણ સામે આવ્યા છે અને સવાલો પણ ઘણા ઉઠી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે નવરાત્રીના સમયમાં જો આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય તો આખરે દીકરીની સુરક્ષા ક્યાં? ફરીથી અમારા સંવાદદાતા રવિ પાસે જઈશું. ટેકનિકલ ખામીના કારણે અવાજ પહોંચી નથી રહ્યો. આ વડોદરાનો આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો, જો કે આ કેસને ઉકેલવામાં મોટી સફળતા હાલ તો પોલીસ વિભાગને મળી રહી છે. ભાયડી ગેંગરેપના આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. પાંચ આરોપીઓ, જેમાંથી ત્રણ આરોપીઓ વિધર્મી હોવાનું સામે આવ્યું છે. પાંચે પાંચ આરોપી ગુજરાત બહારના રાજ્યના હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઈ જવામાં આવ્યા છે. પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અનેક દિશામાં હાલ તો પોલીસ તપાસ હાથ ધરી રહી છે.